પોરબંદર શહેરની મધ્યે આવેલા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની કામગીરી મહેતા ગ્રુપના સહયોગથી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા થઈ રહી છે. પોરબંદરના રાજવીઓએ ભેટ આપેલા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને કારણે પોરબંદરને અનેક ક્રિકેટરો મળ્યા છે. આ ગ્રાઉન્ડના નવીનીકરણ માટે મહેતા ગ્રુપ દ્વારા 2.25 કરોડ જેવી રકમ ખર્ચ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલ આ ગ્રાઉન્ડની કાયાપલટની કામગીરી ચાલી રહી છે, જેમાં આ ગ્રાઉન્ડના લેવલિંગ માટે લાલ માટી અને કાળો કાપ નાખવામાં આવ્યો છે અને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 17 જેટલી પીચ લાલ માટીની બનાવવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં આ પ્રકારની પીચ મુંબઈ અને વડોદરા ખાતે આવેલી છે. ત્યારબાદ આવી ત્રીજી પીચ પોરબંદર ખાતે બનશે. પોરબંદરનો દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ હવે લગભગ પૂર્ણતાના આરે છે અને અત્યારે જે આપણે અહીંયા પીચ બનાવવામાં આવેલ છે એ 120 ફૂટ બાય 80 ફૂટની આખી સ્ક્વેર બનાવ્યું છે, જેની અંદર 17 પીચો તૈયાર થશે. અને પોરબંદરની નીચે આપણે લાઇમસ્ટોનનો મુખ્ય બેઝ ભાગ હોવાથી આ પીચ બધી એકદમ ફાસ્ટ અને બાઉન્સી પીચ થાય એવી જ અમારી તૈયારીઓ છે. રોલિંગનું કામ હમણાં થોડા ટાઈમમાં ચાલુ થશે, જેથી કરીને ગ્રાઉન્ડનું લેવલિંગ અને પીચનું લેવલિંગ ને બધું જે છે એ થતું આવે. આ વર્ષે થોડું ચોમાસું નબળું જવાથી ઘાસ ઉગવામાં થોડી વાર લાગી છે અને અમારી ધારણા મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ અમે આ બધું વોટરિંગ કરી અને પ્રોપર ઘાસ ઉગી જાય, લેવલિંગ થઈ જાય અને એના 2-4 વખત કટિંગ થઈ જાય એવી અમારી તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. પોરબંદર નગરપાલિકાએ પણ મોટી એક રાજ્ય સરકારમાં ગ્રાન્ટની માગણી કરેલી જ છે, જેથી કરીને ભવિષ્યમાં અહીંયા સ્ટેન્ડ અને બીજા મેઇન મુખ્ય પેવેલિયન મુખ્ય ડ્રેસિંગ રૂમની જે સગવડતાઓ છે તે અને પ્લસ આ ગ્રાઉન્ડની જાળવણી માટેનો 10-12 માણસોનો સ્ટાફ કન્ટિન્યુઅસ અહીંયા કામ કરે તો આ ગ્રાઉન્ડની જાળવણી એક રાષ્ટ્રીય કક્ષાના મેદાન તરીકે પૂરેપૂરી થઈ શકે અને નવેમ્બર મહિનામાં આવતા નવેમ્બરમાં પોરબંદરની અંદર ફરી એક રણજી ટ્રોફીની મેચ આવે, જે છેલ્લી રણજી ટ્રોફી અમે અહીંયા 1986માં જ રમેલા હતા. 86 સ્ક્વેર મીટરનું આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાસ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવેલું ગ્રાસ પાથરવામાં આવ્યું છે. આ વખતે વરસાદ ઓછો થવાના કારણે ગ્રાસનો ગ્રોથ થતો નથી અને આગામી ફેબ્રુઆરી માસમાં આ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને પોરબંદરને એક સારા ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ મળશે. નગરપાલિકાના નવનિયુક્ત સત્તાધીશો આ ગ્રાઉન્ડના વિકાસ માટે ખાસ બજેટ ફાળવે તો આ ક્રિકેટ ગ્રાઉન્ડનો વધુ આધુનિક વિકાસ થઈ શકશે તેવો મત પણ ક્રિકેટ પ્રેમીઓએ વ્યક્ત કર્યો હતો. સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.